એવું આપણને થયું મોટી ઉંમર હોય ગામડા ગામમાં રહેતા હોય પાણીપુરી રેકડી પાંચ વાગે નીકળે આપણે નેવું એ પૂજ ગયા હોય પાણીપુરી પાણીપુરી અને આપણે મોઢું આમ થતું હોય આપણે થાય એક ડીશ ખાતી હોય કેમ થાય પૂરી પાત્રીને વજન જાજો બોલો એ ખાતા આવડે તો સેટિંગ હોય નગર આંસી આંસી રેગાડ સાવ થાય કે આંસી રેગડે થાય અમારી બાજુ એક છોકરાનું હક પણ છે હક પણ એટલે વેસાડ વેસવાડો હાં તો લેસો કાંસો લેલું લુજ એટલે ફોટા પડવા ગયા છોકરાનું ઉંમર લગભગ સોત્રી વર્ષ હતું લાંબુ નહોતું અને ફોટા પડવા ગયા ને એની હાલી ભેગી શેરમાં નીકળ્યા ને તો પાણીપુરી રેકડી પાસે નીકળ્યા તો એની હાલી કે જીજુ જીજુ તા તો જીજુ હા પાણી ઓગળી ગયો કારણ કે વર્ષે જીજુ સાંભળ્યું જીજુ ઓ જીજુ શું છે ચાલો ચાલો પાણીપુરી ચાલો ચાલો હવે જીજુ મોટું આટલું ખુલે ગુડકા ખા પાણીપુરીમાં કાંઈ ન હોય નળી ન હોય કાંઈ ન હોય પાઇપ ન હોય એ તો પૂરું મોઢું ખુલે તો જ ખવાય એટલે જીજુ એ વિચાર કર્યો છોતરી વર્ષે માણ હાંધો થયો છે ને હજી કાસો હશે લૂઝ હજી તો કાંઈ સેટિંગ નથી એવું લૂઝ હાંધો છે આમ એટલે કે નહીં પાણીપુરીની દૂધ કોલ્ડિંગ દૂધ કોલ્ડિંગ એટલે ઓલી એની હાળીને એની ઘરવાળી કે નહીં દૂધ કોલ્ડિંગ નહીં પાણીપુરી હવે એની હાળીએ એમ કીધું તો આ નહીં તો એની ઘરવાળીએ જરાક ભારે નજરથી જોયું આમ ચાલો ચાલો પાણીપુરી ચાલો એક વાર તો તાળી પડે હું કેટલું લાગી ગયું એ મને જૂની વાત યાદ આવી ગયું એ વર્ણ કરીશ મારે એટલે એ પોતે એવું કે મન એસિડિટી છે તમે બે બેનું પાણીપુરી ખાઈ ગયો પાણીપુરી વાળાને કે શું ભાવ છે દસની ડીશ કે બબે ડીશ દે દને અય દને અને પછી તો એ હક પણ થઈ ગયું વાંધો ન આવ્યો લગ્ન થયા ને હવે માંડવામાં બેઠો તો એના નહીં કે તું આઈ નહી બેસી જાવ મારી હાઉ કહાર તે સતુ થાય પેલા માંડવામાં મારી ઉંમરના બધા પૈણા ની માસી વરમાસી હોય હો ઘરવાળીને પાટલો હોય મોટો અને આપણે આમ બે હવે મામો અણવર છે બાનો ભાઈ અને આમને બેહવાનો આમ હજુ આમ અને તરવાર અહીંયા આપણે જરા કે હેલસેલ કરીએ મામો તરત ગુસ્સો મારા પડખામાં રવા મારી આવરીનો સવાલ છે પણ મામા મારા વાહનો સવાલ છે અને આપણા ને હાડલો ઘાટે સાઇઝનો ઉડાડ્યો હોય અને માથે પાછી સુંદડી બે 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 દીકરીઓ દોરીને આવે તે શેટિંગ આવે ને ખબર ન પડે ક્યાં બે એમ કારણ કે કઈ ફૂઝતું ન હોય એ આમ બે ને આપણે નું માતાજીનું મંદિરનું શિખર છે હો એમ બે તો ગીર આવી દીધી પડે ગુલો રાડી બાજરા એવો એ થાય એ સમય હતો અને અત્યારે હવે કેવું માંડવામાં રાજા દેવી ખુડસ્યું આપણે હજાર માણા બેઠા હોય એ બે માણા હજી તાજા તાજા વાતો કરતા ચાલો આપણને ગાલો ખાઈને હોય જાય કાઈ મર્યાદા જેવી જાય તો ને ત્રી બોલો શું છે હવે જોલા ટેબલ માંથી રાખે છે ને વરમાળા પહેરાવે જે હું સહમત છું પણ હવે તો આમ હમા હમા નાકના ઠેરવા ડાડા તમે હીરો હિરોઈન નથી તમે આદર્શ મા બાપના સંતાન છો એ વાત ન ભૂલો તમે આદર્શ મા બાપના સંતાન છો હજારો માણસો જોવે છે તમે થોડુંક વિચારો તમે દંપતી સોમાં કોઈને વિરોધ નથી પણ ઠીક ગામ જે હોય તો આપણે કંઈ વાંધો નથી આ તો હજાર ગાઉાની વાત છે કોઈ કહેતો હોય કહીએ આપણે આમાં બેઠો હતો ને માંડવામાં ત અણવને કે તું આવીને બેહજો મારી આવું કહાર જમાડો છે થતું થાય કે હું સૌ કાંઈ ચિંતા કરી માં ત ભૂદેવે કંઈક કામ સીંધું ને આવા ભૂદેવે અણવર આઘા પાછું ગયું અને આમ બેઠો તો હજર થઈને એની હાહુ આવ્યા કહાર લઈને ચોખાનો લોટ ને હાકરનો ભૂકોન ઘી હમાઈ નાખેલું જથ્થામાં સમસી મોટી સાઈડ આ કુમાર આમ બેઠા હજર થઈને હાવુ એ સમશી ઉપાડી એ કુમાર ખલ દુખલ લઉ એટલું મોટું ખુલે એમ કેમ કરો કરું ન ખુલે અને એની હા આમ આટલે સમશી લઈને માથે હાથ મૂક્યો ને કુમારને હને પાતું ઉડી ગયો એમ કેમ કરો છો હે કુમાર તમને પારકો પલ્લો ટાણવર આવી ગયો કે બેન ઈ શર્માઈ લાવો મારી પાંખામાં ટૂંકમાં વાત કરું કહાર એને લઈ લી ને એ હાહુ જરાક માંડવા મળ્યા ને તો આપણે ખેડૂત દાંડા પેલા મીઠું સોડાવતા મેં હાકેલા છે કે મીઠા ન સડાવતો ઓવાળ જામી જાય ધાંધાના મોટામાં એટલે મીઠું સડાવતો ને એમ કહાર લેણી જે તો મને ભૂંડા લગાડ્યા પચાસ વર્ષની નીચેના યુવાનોને મારી પ્રાર્થના છે કે માવા મસાલા ગુડકા વિમલ ઉસે લોકો કે ઉસઈ પસંદ કે થોડાક દૂર રહ્યો મસાલાવાળું પાન ખાઓ મસાલાવાળી ફાકી ખાવ જેથી કરીને દુકાનવાળાને નફો જાજો તમારે નુકસાન ઓછું બેનું હાલે આમાં કેન્સલ થવાની શક્યતા છે ભગવાન કોઈને થાવા ન દે થાય તો હગો બાપે આડો ન ફરે તમે એક નથી તમારો પરિવાર તમારી પ્યારી પત્ની પ્યારા બાળકો ફૂંદની મા બાપ બેનનો આધાર તો તમે છો પણ આ રાષ્ટ્રનો આધાર પણ તમે છો તમને કાંઈ થાય તો મારા દેશની હાલત શું થઈ શકે આ વિચારવાની જરૂર છે એક રામાયણનો પ્રસંગ યાદ ઈ આવ્યો દરબાર ગઢવી ભાઈનો પ્રેમ કેવો આપણી વાત અધૂરી હતી અને ભગવાન રામે લખમણને કીધું કે એ લખન એ એ લખન વિમાન લેવોના ટ્રે લઈ નીકળી જવું છે કેમ કે નંદી ગ્રામમાં ભરત મારા વિરહમાં માં જીવે છે નહી જાય તો પ્રાણ તજી દે છે આ ભાઈનો પ્રેમ પ્રેમ જાય તો પ્રાણ તજી દે રીષ મહેતા પાડી ફોટો નલની ગત સુગરી વિભીક્ષણ જામ ભગવાન નવદી ખાવા દો બાથમાં દુનિયા કી થાકે દેવ હોય દાનવ હોય માનવ હોય હાહુ હોય વહુ હોય નણંદભાઈ ભોજા બધા બાંધવામ ઠાકે પછી ભગવાન હોય તો ઠાકે માલિકો કઈ ભાઈ ઠાકી ગયા સમાધાન થાય ઠાકી ગયા તારી જઈને અને એમાં ભગવાન કહેતો હું જાઓ અને લંકાના રણ મેદાનમાં હું ગયા ભાઈ એથી ને આગળ મને એક પ્રસંગ યાદ આવે છે લંકામાં ધખવા વાળા હતા હો ભાઈ આપણે એવું વિચારી છે લંકા ખરાબ ખરાબ એમને ત્યાં ધખવા વાળા હતા ઇતિહાસ નો દાખલો તમે જો રાવણ જાનકીને લઈને ગયો આપણે વાત લાગેલ નથી જવું અને હું કામ લઈ ગયો આપણને ખબર છે કે એની બેન ને માથા કુઠી હતી રામ આર્ય નું લખમણ આર્ય એની બેન સુર પંખા હજી વૈરા નહોતા અને બગીચા માં ફરવા ગયા બગીચા માં ફરવા ગયા થોડાક આઘા નીકળી ગયા દરિયો વટીને ઠેઠવું નીકળી ગયા નાના એવા એટલે વયા ગયા વયા ગયા ને રામ ને ફાળી ગયા એટલે રામ ફાળી ગયા એટલે એને થયું કે આની આર્ય લગન કરું સારું કે એ તપસ્વી કે શું છે મારે લગ્ન કર તું મને ગમ છો ભગવાનને કીધું એમ છૂટ પંખાય એટલે ભગવાને કીધું છે આ જાનકી છે આ મારી ઘરવાળા મારા ધર્મપત્ની છે તો કે મારે તારા ઘરમાં જ બેહું કે પણ એ નું આનંદમાં મારે છે આ તો લક્ષ્મણ બેઠા હતા કે જો મારો ભાઈ છે નાનો એ બાકી છે જાન્યા એટલે તંતે શું છે એમાં મારી ટકોર છે રામાયણમાં આપણે આ ટકોર કરી છે પોતાના બગીચો મૂકીને કોઈના બગીચામાં ફરવા જ આવતો ના કપાય જાય વિચારજો કાન કપાય જાય વિચારજો નથી સમજવાનું છે બીજા ના બગીચામાં ફૂલવાનું ભાઈ હા ભાઈ રામાયણ બગીચા ને તારી નથી આ જંગલમાં માં હું કામ જવું છું વાહડાનું ભાગ હેરાન થવા કાંટા કાંકરા લાગે એમાં ન્યા કઈ લખમણે ભગવાને કીધું કરો સીજા લખમણે કમિલા સાથે લગ્ન તો થયેલા જ હતા લખમણને કે હું તને ગમું છું ક્યાં નહીં પાસે એટલે અહીંયા નજીક આવે કે તારે મને વરમાળા પહેરાવીશ રહ્યા છે આમ લોકો કઈ ઊભી રહ્યા આમ લખમણે આમ નાક કાઢી નાખ્યું કાનની બે બુટ્યું કાઢી નાખી પછી ના કપાઈ ગયા પછી તો ન દેખાડાય કોઈ કોઈને આમ નમ આવી લંકામાં એને ભાઈ પહે મારું નાક પણ કપાય ને ન જવાનું ભાઈ તો મારે તારી શક્તિ હું એમ કીધું કે તારે ત્યાં શું કેમ જાવું એમ તો એક વાર રામણે કીધું રવા દે કે ન્યા ન જવાય કે નહીં તો મારે ભાઈ શું કામ હું મરી જાઉં તું એનું હાટું ભાઈ મારું શું કે એની ઘરવાળી છે ઉપાડીએ રાવણે મામા મારીશ ને કીધું મામા અણકો થઈ જાઓ મામો કે એ નથી કરવું મને વિશ્વામિત્રના યજ્ઞમાં હું ગયો હતો ને બુંધું તીર માર્યું તું ઊલાળી નાઈ નાખ્યો હતો આજ ફેર મને હોરી નાખે મને ખબર છે નાનો હતો તે દોટકો હતો હવે મોટો છે પરમારો વિરોધ કર્યો ધર્મપત્નીએ આ શું કરો શિવ ભક્ત ઉઠીને પર સ્ત્રીને તમે લઈને અહીં આવો છો કે મારે પટાણી પર પટાણીની વાત કરો મૂકી આવો નકર કુલ નિકંદન થયા સટકો અહીંથી ઈ કે મૂકવાનું જો કે નો જાવ તો આ નહીં એવું રાખવા દો અહીંયા નહીં લંકાના કોઈ રાજમેલમાં નહીં અશોક વાટી માં રાખો અને ઈ હા પાડે ને તમને વરવાની હા પાડે તો જ અહીંયા લઈને આવજો અને કાંઈ ખોટું કરો તો તમને ભોળાનાથ ના સોગન છે શિવ ભક્ત હતો એટલે અહીંયા થકવા વાળા હતા ત્યાં કુંભકર્ણ તેની નીંદર માં નહીં હોય જાગ્યો જાગીને બેઠો છે એટલે ન્યા જઈને ગયો કે હું લઈ ઓલા તપસ્વીની ઘરવાળીને મોટા એ તે ક્યાં હુલ કર્યું હાલે છે આપણું ગાડું ને તું અહલાવી દે એને વિરોધ કર્યો વિભીક્ષણ નાનો ભાઈ એને આ બહુ ખોટું કર્યું આ તપસ્વીના ઘરના તું ક્યાં લઈ આવો ભાઈ સાહેબ બધાએ વિરોધ કર્યો રાવણનો દીકરો ઇન્દ્રજી તેણે વિરોધ કર્યો પિતાજી શિવ ભક્ત ઉઠીને પરસ્ત્રી માથે નજર નાખો તમારી શિવ ભક્તિને કલંક લાગે મૂકી આવો પાછા કે હવે મૂકવા ન જવાય હવે હું પાછો ન મળી શકું મકોડાને જેવો બટકું ભીર્યું મકોડાનું વાહીનું ઠાઠું કપાઈ જાય મોઢું મોટું ન સુટકે કે હવે મૂકવા ન જાઓ પણ અશોક વાટિકામાં રાખવાનો નિર્ણય કર્યો જો એ હા પાડશે તો ભટનાની બનાવે બીક દેખાડે પ્રલોભન આપે

ફ્રીસમાં બેઠા દ્રોણ કૃપા સારી અસ્વસ્થતામાં કાકો બહાનો દેર વિદુર કાકા બાનો દેર નહીં નાના નાના દેર કહેવાય મોટા ન જેઠ કહેવાય હોય તો હવે એમાં ઊયલા ઝીણી ઝીણી કરી હારી ગયા જિંદગીમાં કોઈ જુગાર નહીં રમશો વહાલા સોદનો મારી તમને વિનંતી છે શીખામણ નથી વિનંતી છે જુગારશે લોભ છે લોભમાંથી પાપ થાય પાપમાંથી વિનાશ નું સર્જન થાય પાંડવોની દિશા માટી થઈ તી આપડી હારી નોરીએ ક્યાંય પાસ પાંડવો પાસે ઇન્દ્ર પાસે નું જોન રાજ હતું અને સઠિયા ને સો પાઠ ની સંગત માં રાજ તું જતું પણ દાસી બની દ્રૌપદી વાસ વસે વૈરાટ માં હું 10 મિનિટ માં બંધ કરવાનું છું ભાઈ ઉઠતા નહી 10 મિનિટ માં બંધ કરવાનું બે જ અમાર ભાઈ બે જ બે જ બે જા અરે ભગવાન બે જ ને પણ 10 મિનિટ બે જ ભગવાન દાસી બની દ્રૌપદી વાસ વસે વૈરાટમાં દ્રૌપદીને દાસી થવું પડ્યું અને વિચારો આ ભારત વર્ષમાં કલાંક ભરેલી ઘટના બની મહાભારતમાં દ્રૌપદી ભાનુમતીના ઓરડે બેઠેલી રજસ્વળા અવસ્થામાં એક જ હાડી પહેરેલી હો બીજું કોઈ કપડું નહીં એક ખાડી વીટેલી શરીરમાં છે અને અહીંયા પાંડવોને હેઠા બિહારી દીધા બધા બેઠા છે અને દુશાસન ને દુષ્ટુર દુશાસન લે આવો રૂપાળીને અંધનો અંધ કીધો એનો આજે વટક વાળવો છે લે આવો ભર સભામાં હવે આપણે થઈ ગઈ છે એના પતિ હારી ગયા છે ભર સભામાં ભારત વર્ષમાં કલંક ભરેલી ઘટના આવી ઘટના અટાણે નથી બનતી आवी घटना बनी हो बधाए महारथियों बैठा वर सभा वच्चे लाया भाई दुर्योधन दुशासन ने हुकम कर दुशासन क्यों वीट लाइन बैठेली छोटलो जाइलो आम जाइलो छोटलो, आम बहुत जंदार सेला लेवा द्रुपदी तो कहे हमसे क्यों हमसे छोटलो जाली ने एक हरो हाडलो पहले लो, लो। पंखी नीचे फफड़े द्रुपदी લે આવ્યો ભર સભામાં સોટલો જાણી અને દુર્યોધન કર્યો બેહારો આ કેટલી કલંકિત ઘટના કહેવાય સતી દ્રૌપદીની હાલત જો આ તો દ્વારિકા વાળો નો આવ્યો તો ઈ માની હાલત હું થાત દ્વારકા વાળો નો આવ્યો તો હાલત શું થાત વિચારવા જેવું હા અને ભરસભામાં ઢોરડે આમ ઠરડે આમ ઢોળે ઇન્દ્રૌપદી કાકલુદી કરે એ મારો ધીયર શો તું એ દુર્યોધન તમે મારા દિયર શો શું કરો છો આ રૂપાળી ખ્યાલ છે રાજસુ યજ્ઞ કર્યો અને જળથળની રચના કરીને તે મને અંધનો અંધ કીધો તો ખડખડાટ દાંત કાઢતી હતી ને એક જ વેણ વેણ એમાં ખેડૂતોને બોલો કે કોઈ દિલને દિલ ઠેસ વાગે વેણ એવા કવેણ ને બોલો કોઈના દિલને ને ઠેસ વાગે મન મોતી ને કાસ તૂટ્યા પછી એના હાંધા નો થાય આ વિચારવાનું એક વેણમાં મહાભારત નું સર્જન થયું અને આમ ભીષ્મ બેઠેલા આમ સારી કૃપા સારી સોદ આમ અધે હા વાયા અને આમ આમ છોટો જલે આમ ઓઢુરિયે એ દાદા એ ગ્રાન્ડફાધર એ પિતામહ એ કુરુકુળ વંશના મોભી એ દાદા ભીષ્મ આ કુરુકુલ વંશની પુત્ર વધુની હાલત તો જો દાદા દાદુ મુંડકી હેઠી કરી ગયો હું કાઈ નો જાણું હું એ રેમાં હું કેવું કરું દ્રોણ કૃપા સારી અસોતામાં વિદુર કાકાને કીધું બધાય મુંડકી હેઠી વિચારો મિત્રો જે દી આ દેશનો આ દેશનો ભીષ્મની નિશું જોવે ને તે દુર્યોધનનું સર્જન થાય છે જેથી સજન વ્યક્તિ વાતને ચેન્જ કરી નાખે તેદી દુષ્ટોનું કાર્ય થઈ જાય છે આ વિચારવાનો મુદ્દો છે આ વિચારવાનો આ સૈનિકોને હું હું કામ માનું છું કે સીમાડા હસીને બેઠા છે ભારત માની રક્ષા માટે ઇજોની સેટિંગ કરી લે ને આ કાલ બીજા ધજા ફરકતી હોય સપૂતોને વંદન છે કે મારી ભારત માતાનું રક્ષણ કરી રહ્યા છે સપૂતોને લાખ લાખ વંદન સાથે તમામ સપૂતોને જોરદાર તાળીઓના ગગડાથી વધાવ્યા ભારત માતાનું મારું ને તમારું રક્ષણ કરે છે આ વિચારું એટલે ત્યારે દ્રૌપદીએ કીધું દુશાસનને કે આજ મારા પાંડવો નથી ને કે તમારી મજાલ છે મારી સામ જોઈએ આમ બતાડ્યા પાછી બેઠા હતા હારી ગયેલા જુગારમતો હોય ઘરવાળી ગોતવા નીકળે એની હાલત કેવી થઈ જોયું પેલું ધણી રમતો હોય ને આમ ભલે આંકડા સડાવતો હોય પાંચ આવ્યો દોઢ પંદર આવ્યો પછી આવ્યો બાય આવે ઊઠવું છે મીંદડું લપાઈ જાય એમ વ્યુ જાય સબસે બડા જાતિ અપમાન આ અને એમાં દ્રૌપદીએ કીધું શું બેઠા છો પાંડવા બેઠા તા ભાળી ગઈ અને દુશાસન કીધું આ મોટો ધર્મરાજા આવેલો ગીધા વાળો ભીમ જો આર્યો સાડ્યો જો આર્જુન આમ આ સહદેવ છે આ તણી જાણે તોય રેમાં જો ઝીણી ઝીણી કરી દો આ બેઠો આ બેઠો છો પણ આ નિકુલ ત્રણ વાર કપડાં બદલાવ રોઈ જઈ જો આ પાંચે જણા અને ત્યારે દ્રૌપદી કીધું શું બેઠા છો પાંડવો હું તો સર માં આવશું થા ભલા આફના એની પુત્ર બધું થાવ છું દુષ્ટની સભામાં અકળાવશું પાંચ ધાયરા પછી પૂર્ણ પસ્તાવશું તમને પાંચ ને ધાયરા મારી હા હરે ત્યાં બેઠા છો ને આ ખહુર મારો સોટલો થઈને ઢોડે છે બોલ્યા તઈ દ્રોપદીએ કીધું કે ખબર નહોતી ભરસભામાં લાવશે ખબર નહોતી કે સમાજ સામે સોટલો જાલી ઢસડ છે ખબર નહોતી પ્રેમદાને પાપનો નિશી પતિ પરખશે અરે ખબર નહોતી કે આવા નર નમાલાની વર્ષે નમાલા છે ખબર નગરમાં વરમાળા પેરા મરી જાત તું નો બોલ્યા તઈ દ્રોપદીને એમ થયું કે રમત છે ને તો રાજવી ધીક વાર હજાર તમે રમત શેડીને મારી મને હારી ગયા રમત શેડ તો રાજવી ધીક વાર હજાર દારા સોપી દુશ્મનોને ધર્મ તમને ધિકાર છે તમને ધિકાર છે જેદી આ દેશનો ધર્મ જુગાર રમે તેથી આ ભારત રૂપી માને કોઈના હાથમાં હરાય જવું પડે એટલે ધર્મ જુગાર ન રમે તો જ મારું તમારું રક્ષણ થઈ શકે આ વિચારવાની મુદ્દો અહીંયા મારે વાત એ કરવી હતી થોડી વાત રહી ગઈ હતી રામાયણની વાત બાકી છે થોડીક આખી નાખું આ એક મનસુ હાલતું કે કોણ ના પડે લે પાણી બેટા મારા મિત્રો દાદ કાઢે તમે તમારી જાતને દસ વખત દિવસમાં તપાસો ને અંદરથી રસ્તો ચેન્જ થઈ જશે કોઈનું ખોટું કરતા સટકી જશું ન કરાય કાંઈ યાદ ન હોય ભગવાન યાદ ન હોય માતાજી યાદ ન હોય ગુરુ યાદ ન હોય કંઈ આખા દુમા તો વાંધો નહીં રોજ આપણે મૃત્યુ યાદ આવવું જોઈએ રોજ મૃત્યુ યાદ આવવું જોઈએ એક દી મારે મરી જવાનું છે એકદી મરી જવાનું છે અહીંયા વાત એ થઈ ભગવાન રામ કહેતો હોઈ જાય હોઈ ગયા બધા હોઈ ગયા ઠાક્યા હતા શીસોડાયેલો હોઈ ગયા ભગવાન રામ પથારી બેઠા થયા નો સમય રાતના બાર હાડા વાર એક પહેલાં ભગવાન રામ વિચારે છે કે મારું નામ શ્રી રામ લખે પથ્થરમાં અને પથ્થર તરે છે હાંસું છે ખોટું આ દરિયો અહીં કરે છે કાકરો નાખ્યો કાકરો પાણો પાણો એટલે સોન સોન એટલે પથ્થર પથ્થર એટલે કાકરી હાટનેસ ભગવાન ઊભા થયા કે ગુણ રાવણ નો વધ કીધા પછી એક દી રામ ને વિચારી આવ્યો એમ જ પથરા તરતા થયા ઢોંગ બધો કોઈને ચલાવ્યો પણ એ જ વિચારમાં એ જ વિચારમાં આપ ઉભા થયા ને સાથ કોઈ ને લાવ્યા એ સુપતા સુપતા રઘુનાથ એ કલા દરિયા ને તીર આવ્યા ભગવાન હતો તો હતો કઠે હનુમાન જગી ગયા હનુમાન ક્યાં ભગવાન ક્યાં જાય છે રાવણ મરી ગયું પણ એની કપલીનું કોઈ જીવતી છે તો જાય છે ક્યાં બાણ નથી ભાથો નથી જાય ક્યાં હનુમાન છે ને ભગવાન રામનો સેવક અને સેવક હનુમાનના જેનામાં ગુણ ઉતર્યા હોય ને એ સ્વયંસેવક તરીકે કામ કરતા હોય અહીંયા જે સ્વયંસેવકો કામ કરતા હોય એને ફરીવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવીએ એનામાં હનુમાનજીના ગુણ ઉતર્યા હોય કહે સતુર હનુમાન બધું સમજી ગયા ને સાયલા રઘુનાથ ની પહેલે વેરી ના વતન માં સેવક રામનો પ્રભુને પ્રભુ ને એક લાજ કેમ મેલે ભગવાન આમાં એવા કાંઠે હનુમાનજી આમ હતા ટૂંકમાં વાત કરું અને ભગવાન હાથમાં કાકરી લઈ અને સારી કોઈ તરફ જોવે છે કે સતુરૂપ હનુમાનજી આમ જોવે છે અને ભગવાને હાથમાં કે વીર સાગર સામા ઉભા રહ્યા હાથમાં કાકરી ગ્રહી સારી તરફ નજર કરતા કે રઘુનાથ કોકથી હોય ડરતા કાંકરી ફેંકતા તરત તળીએ બેઠી કે જાણે રઘુનાથ પોતે પોતાથી ડરતા હોય ને શરમના શેરડા ફૂટ્યા ભગવાન નથી હું મેં કાકરી નાખીને બુરી ગય ગય તળે એવું આ નાય કાકરી ફેંકી દઈ ને તળી ગઈ હનુમાનજી કે પ્રભુ પ્રણામ કે તું ક્યાં તો બધા અહીંયા છે કેતો નહીં કોઈને ઉડી ગઈ ઉડી ગઈ હનુમાન કે બધાને ઉઠાડવા છું હાલો 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 ભગવાન રામ અખતરા કરે કે ન જવાય કે નહીં આવું છે હનુમાનનું બાવડું ચાલે નથી જવું બુડી ગઈ તો એ હનુમાને ઠપકો દીધો ભગવાનને રઘુનાથ તમને આ વિચાર કેમ આવ્યો તમને તમારા વિરુદ્ધ શરમ નો આવી આ કાગે કીધેલું છે કે તાર નારા તમે તરસોડો પછી જગતમાં એને કોણ તારે ઘરનો મેન વ્યક્તિ રસ્તો ભૂલી જાય એને આ જગત કોઈ તારી ન શકે હવે આવે છે નાસુદાન ભાઈ ગઢવીને જોરદાર તાળીઓને ગગડાથી વધાવીએ અને નાસુદાન ગઢવી એટલે તમને મને યાદ કરાવે કે પ્રફુલ દવે જ બોલતા હોય એવો ભાવ થાય તો જ તમે આમ પડકારો મારજો અને આપણે કાંઈ નહીં સાલું જ કરી દો આમ જો તમને કહો નાસુદાન ગઢવી હું મનસુ બસો